हेलो एंड वेलकम यू ऑल टू माय चैनल ज्ञान ज्योत। आज आप धोरण 11 साइंस स्ट्रीम में यूनिट टेस्ट 2 जो 29 डिसेम्बर 2021 रोज योजायेल है एनु कम्प्लीट सॉल्यूशन अभ्यास करीशु। खास विद्यार्थी मित्रों ध्यान रखो कि मारा आ वीडियो में तमाम जवाबों से साथ साथ जो लॉन्ग क्वेश्चन है एना जवाबों समावेश करवानो प्रयत्न कर्यो छे, तो चोक्कस तमे मारा वीडियो ने अंत सुधी जोशो अने बाकीना वीडियो माटे मारी चेनल ने सब्सक्राइब पण करी शको छो। तो जोईए शुं छे स्टैंडर्ड 12 माटेनो अहींया साइंस स्ट्रीमनुं पेपर छे, खूब ज अद्भुत छे। आर्ट्स कॉमर्सना विद्यार्थीओ पण आनो अभ्यास करी शके छे, कारण के टेक्स्टबुक अने ग्रामर आपुं सेम ज छे, पेपर स्टाइलमां थोड़ोक फेरफार छे। यूनिट टेस्ट 2 29 डिसेम्बर 2021 कम्प्लीट सॉल्यूशन छे, 25 मार्कनुं पेपर छे, जोईए शुं छे। सेक्शन ए नी जो आपणे वात करीए तो पहेलो प्रश्न शुं होय छे, एनी सूचना शुं छे, राइट वेधर ध सेंटेन्स इज अ ट्रू ओर फॉल्स। बे मार्क्सना प्रश्नो छे, टू क्वेश्चन छे, टू मार्क्स छे। शुं छे प्रश्न जोईए, किलर इज अ हाईली ट्रेन्ड डॉग। आपणे वात करी रह्या छे पेपर ध फेन्टम पेटनी, अने आ पाठमां डोमेस्टिक एनिमल्स अथवा एक रीते पेट एनिमल्स जे छे, जे क्लासना विद्यार्थीओ छे कि जेनी पासे कोई प्राणीओ है जम के अंगोरा रेबिट है, कोईनी पास रॉटवेलर डॉग है, अँ जो बात करी है प्रमाण पीआ पास जो कैप्यूचिन मंकी है, तो एम आ किलर डॉगनी बात करी है। आप बात कर रहा है तो एक केव है, इज अ हाईली ट्रेन्ड डॉग। बिल्कुल साची बात है, अँ डॉग है जो किलर है, जेनु नाम रॉटवेलर नामनो जो डॉग है, जो जाति है एम आ किलर डॉग है, जेनु नाम किलर है અને એને ટ્રેનિંગ મળેલી છે જેથી એ કોઈને કરડતો નથી। આવું એક આખું મસ્ત વાક્ય છે, તો કિલર ઇઝ હાઈલી ટ્રેન્ડ ડોગ, બિલકુલ સાચું વાક્ય છે, ટ્રુ સેન્ટેન્સ છે આ। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો, ટ્રુ સેન્ટેન્સ છે। બીજો જે ક્વેશ્ચન જોઈએ, યોગ જે છે ડઝ નોટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી। ખાસ યાદ રાખવાનું છે, નોટ અહીંયા લખ્યું છે, પહેલું વાક્ય ટ્રુ છે એટલે બીજાના ખોટા હોવાના એટલે કે ફોલ્સ હોવાના ચાન્સ ઘણા બધા છે, પણ છતાંય આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વાક્યને આપણે સમજીએ, અને ખાસ અમે આગળ સ્ટાન્ડર્ડ 12 માટેના પણ સાયન્સના સ્ટ્રીમના ઇંગ્લિશના પેપરને સોલ્યુશન મૂક્યું જ છે। ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ક્યારેક ક્યારેક નોટ એટલે કે વાક્યને નકાર બનાવીને ખરાને ખોટો બનાવવાનો પ્રયત્ન થયો હશે, અને ચોક્કસ એવું જ અહીં કંઈક થયું છે, આપણે નોટને ન જોઈએ અથવા ભૂલથી બે થોડુંક આપણો પ્રોબ્લેમ થઈ જાય કે ના ધ્યાન પડે તો વાક્ય આપણું જે છે એ ખરું હોય તો ખોટું અથવા ખોટું ખરું થઈ જાય અને આપણું માર્ક્સ જતું રહે। તો જોઈએ, યોગ ડઝ નોટ રિડ્યુસ, ડઝ નોટ રિડ્યુસ એટલે ઘટાડતું નથી, ફેટ એટલે કે જે વધારાની ચરબી છે, ફ્રોમ ઓલમોસ્ટ પાર્ટ ઓફ ધ બોડી। બિલકુલ ખોટું વાક્ય છે ભાઈ, યોગ કરવાથી તો શરીરની તંદુરસ્તી વધે છે અને વધારાની ચરબી છે એ દૂર થાય છે, રિડ્યુસ થાય છે, તો નોટ ઉમેર્યું છે એનો મતલબ કે આપણને કન્ફ્યુઝન કર્યું છે, તો નોટ બિલકુલ ખોટું છે, રિડ્યુસ કરે છે। પણ આ જ વાક્યને જો હાલ આપણી પાસે ફોલ્સ છે પણ ટ્રુ કરવું હોય તો શું થાય, યોગ રિડ્યુસિસ। રિડ્યુસિસ એટલા માટે કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, ડઝ અહીંયા ઉમેરેલું છે, તો જે ક્રિયાપદ મેઇન ક્રિયાપદ છે એક્શન વર્બ રિડ્યુસ, એમાં રિડ્યુસિસ થાય, ફેર ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી। હાલ આપણે સંપૂર્ણ અભ્યાસ કરી રહ્યા છીએ, અને ખાસ ખરું છે તો કેમ ખરું છે અને ખોટું છે તો કેમ ખોટું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આપણે જ્યારે વર્લ્ડ કપની મેચ જોતા હોઈએ ત્યારે આપણને ખબર હોય છે કે પ્રથમ મેચ ભલે ગમે તેમ ટીમ જીતે, જ્યાં સુધી વર્લ્ડ કપની ફાઇનલ મેચ ન જીતાય ત્યાં સુધી વર્લ્ડ કપ કોઈને મળતો નથી। આ યુનિટ ટેસ્ટ છે, આપણી બોર્ડની વાર્ષિક એક્ઝામ 11ની પણ કહી શકાય અને 12ની પણ બાકી જ છે, તો ત્યાં સુધી માટે આપણે આવા પેપરોને 100% કોઈ પણ વિકલ્પો છોડ્યા વગર સોલ્વ કરવા જ જોઈએ, તેથી જ આપણને આવનારી એક્ઝામમાં મહત્તમ લાભ મળે। જોઈએ આગળનો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી કહી શકાય, બે માર્ક્સના પ્રશ્નો છે, શબ્દો આપ્યા છે। શું છે પહેલો પ્રશ્ન, ઓસમ। ઓસમનો મોટાભાગે આપણે અનુભવ જોઈએ છીએ, જાણકારી આપણને છે કે મોટાભાગે જ્યારે કમ્પિટિશન હોય છે, ખાસ કરીને જે ટીવીમાં હોય છે, જ્યારે ડાન્સ કે ગીતની સ્પર્ધાઓ હોય છે ત્યારે પેલા જજ ઊભા થઈને ઓસમ ઓસમ કરે છે, એટલે કે અદ્ભુત કંઈક એમેઝિંગ છે એક પ્રકારે, તો અહીંયા અમેઝિંગ શબ્દ આપણને આપેલો છે, એક ઓસમ છે, ખૂબ જ શ્રેષ્ઠ પ્રકારની રચના હોય ત્યારે આપણે એને ઓસમ કહી શકીએ છીએ। તો એક્સાઇટિંગ તો નોર્મલ છે, ઉત્તેજિત કરે એવું, પણ એમેઝિંગ એનાથી થોડોક વધારે ભાવ બતાવે છે। ઇન્ટરેસ્ટિંગ એટલે રસ પડે એવું, અને એક્સપેક્ટિંગ એટલે અપેક્ષા રાખાય, બધું નોર્મલ છે, પણ જે એનાથી હાયર લેવલનું છે જેને આપણે ઓસમ કહીશું એ છે અમેઝિંગ। રિપ્રાઇમેન્ડ એટલે ઠપકો આપવો, હેટ એટલે ધિક્કારવું, બીટ એટલે મારવું, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, અને લવ એટલે પ્રેમ કરવો। તો ચોક્કસ બાકીના ખોટા છે, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, રિપ્રાઇમેન્ડ એટલે ઠપકો આપવો।
આગળના પ્રશ્નોની સૂચના જોઈએ. શું કહે છે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી ખાસ સિલેક્ટ કરવાના છે અને રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. અને ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે વાક્યો લખીને જવાબ લખવાના છે, કારણ કે સૂચના સ્પષ્ટ છે. રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ફક્ત જવાબો લખે છે અને બોર્ડની પરીક્ષામાં ખાસ જેને સૂચના હોય છે પેપર તપાસનાર માટે કે વાક્ય લખેલું બિલકુલ હોવું જરૂરી છે, જો ના લખ્યું હોય તો માર્ક્સ કાપી લેવામાં આવે છે. તો આપણે લખવાનું છે વાક્ય અને જવાબ પણ લખવાનો છે. જ્યાં જ્યાં જે પણ પ્રકારની સૂચના છે એનો અભ્યાસ પૂરેપૂરો કરશો તો કોઈ માર્ક્સ કપાશે નહીં. તો રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. બ્રેકેટમાં જેટલા આપણા લેંગ્વેજ ફંક્શન છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું, પછી વાક્યનો જોઈશું તો સરળતાથી આપણને ખબર પડશે. ઓફરિંગ સજેશન એટલે શું? સલાહ સૂચન. અને એના માટે જો તમે મારો વિડીયો જોયો હોય તો તમને ખબર જ છે એ પ્રમાણે સજેશનમાં શું આવે? શુડ, હેડ બેટર અને ઓટ ટુ, અથવા કહેવાય શુડ, ઓટ ટુ અને હેડ બેટર. એક પ્રકારની સલાહ કે સૂચન માટે આ ત્રણ લેંગ્વેજ એલિમેન્ટ મોટાભાગે વપરાય છે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ આપણને ખબર છે, વિરોધ. મેં ચોક્કસ આને પણ સમજાવ્યું છે. છતાંય યેટ, સ્ટીલ, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, એટલે કે એક પ્રકારે વિરોધ દર્શાવે. હાઉ એવર છે, ઇન્સ્પાઇટ છે, ડેસ્પાઇટ, આ બધું જે છે એને કહેવાય વિરોધ દર્શાવે, કોન્ટ્રાસ્ટ. તો વાક્યમાં આ હોય તો કોન્ટ્રાસ્ટવાળું વાક્ય બને. એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત. શરત ક્યારે હોય? ઇફ હોય, અનલેસ હોય, હેડ અને પ્રોવાઇડેડ વાક્યની શરૂઆતમાં હોય, અથવા ઓર વચ્ચે ક્યારેક ક્યારેક હોય. ફોર એક્ઝામ્પલ, ટી ઓર કોફી, શરત કહી શકાય એક રીતે. તો આવું કંઈક હોય એને કહેવાય કન્ડિશન. આપણે શબ્દો આપણને જો ખબર પડી જાય, એનું ગુજરાતી અથવા એનો ભાવ ખબર પડે ને, તો આપણે ક્યાંય ગોખણપટ્ટી કરવાની જરૂર રહેતી નથી. પહેલું વાક્ય, પાંચ નંબર, શું છે? ઇફ હી હેડ નોટ ઇન્વાઇટેડ મી, જો તે લોકોએ મને ઇન્વાઇટ ન કર્યો હોત અથવા કરી હોત, અહીંયા હી છે એટલે કર્યો હોત, તો શું થાત? આઈ વુડ નોટ હેવ જોઈન્ડ બર્થડે પાર્ટી. કહે છે હું બર્થડે પાર્ટીમાં ન ગયો હોત. મેઇન વસ્તુ છે કે અહીંયા ક્યાંક શરત મૂકી છે. હવે બર્થડે પાર્ટીમાં ગયો છે તો કેમ ગયો છે? કારણ કે ઇન્વિટેશન મળેલું છે. સલાહ એક પ્રકારે કન્ડિશન છે, ન મળ્યો તો ન જાત. જો તો ઇફ શબ્દ પણ દેખાઈ રહ્યો છે આપણને, ઇફ દેખાય જ છે. કન્ડિશન ચોક્કસ છે, બિલકુલ. પાંચમા નંબરમાં છે એક્સપ્રેસિંગ કન્ડિશન. છ નંબરનું વાક્ય શું છે? યુ હેડ બેટર ટેક રેસ્ટ. તમારે આરામ કરવાની જરૂર છે, જરૂર હતી, એટલી રીતે કહે છે. હેડ બેટર શું છે? સલાહ છે. કોન્ટ્રાસ્ટ તો ક્યાંય દેખાયું નહીં. સલાહ છે ભાઈ, તમારે આરામ કરવો છે. નોર્મલ આપણે ડૉક્ટર પાસે જઈએ ને, આપણને ડૉક્ટર કહે ભાઈ ઊંઘી જાઓ, સૂઈ જાઓ, દવા ખાઓ, આ થાય, તો એક પ્રકારની સલાહ છે. હેડ બેટર ટેક રેસ્ટ, બરાબર. હેડ બેટર ટેક રેસ્ટ એટલે તમે આમ કરવું જોઈતું હતું, અથવા કેમ આમ કરો, સલાહ આપે એક પ્રકારે. સાત નંબરનું સેન્ટેન્સ શું કહે છે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. યાદ રાખજો, અહીંયા રિસ્પોન્સ છે એટલે કે લેંગ્વેજ ફંક્શનની સાથે સાથે વાક્યનો રિસ્પોન્સ પણ હોવો બિલકુલ જરૂરી છે. વાક્યને પણ સમજવું પડશે અને આપણો જે રિસ્પોન્સ છે એને પણ સમજવું જોઈએ, એટલે કે લેંગ્વેજ ફંક્શનને પણ સમજવું જોઈએ. વાક્ય આપ્યું છે, રીના, વોટ આર યુ ગોઈંગ ટુ ડૂ એટ પિકનિક સ્પોટ. પિકનિક સ્પોટ પર તું શું કરવાની છે? અહીંયા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે, અથવા એક રીતે ફ્યુચર, સિમ્પલ ફ્યુચર પણ છે. નોર્મલ જે વિદ્યાર્થીઓને ખબર પડતી હશે એને ખબર છે કે વોટ આર યુ ગોઈંગ ટુ ડૂ, શું કરવા જઈ રહી છે, તો શું કરીશ તું એટ પિકનિક સ્પોટ. તો ટીના શું કહે છે? ચોઈસ, પસંદગી કરશે. કશીક બે વસ્તુમાંથી પસંદગી કરશે. અને ચોઈસ માટે આપણી પાસે ઘણા શબ્દો છે, જેમ કે આઈધર ઓર, નાઈધર નોર, આઈધર, નાઈધર, ઓર, નોર, આવું કંઈક છે. તો જોઈએ, આઈ વિલ સિંગ અ સોંગ ઓર ટેલ અ જોક. કે છે હું બેમાંથી એક કામ કરીશ, કાં તો હું ગીત ગાઈશ અથવા હું જોક જે છે એ કહીશ. બિલકુલ સાચી વાત છે, આ વાક્ય પરફેક્ટ છે. પણ ફરી એકવાર મેં આગળના પણ વિડીયોમાં ઘણી વાર કીધું છે કે આપણે જ્યારે ઓપ્શન પહેલો સાચો લાગે છે એ સાચો હોય, છતાં પણ બી, સી, ડી અથવા જેટલા પણ વિકલ્પો હોય ખાસ જોઈ લેવાના, નહીતર ઘણી વાર એવું પણ બને કે એનાથી સારો વિકલ્પ નીચે પણ હોઈ શકે છે અને આપણો પહેલો જે સિલેક્ટ કરેલો હોય એ કદાચ ખોટો પણ હોઈ શકે છે. એટલે આપણે ઉતાવળ કર્યા વગર બધા ઓપ્શન જોવાના. બીજો શું કહે છે? ધ પિકનિક સ્પોટ ઇઝ વેરી ફાર ફ્રોમ માય હોમ. પિકનિક સ્પોટ છે ને મારા ઘરથી ખૂબ જ દૂર છે, બરાબર. હવે અહીંયા તો ક્યાંય ચોઈસ જેવું લાગતું નથી, પસંદગી કરવાની કોઈ આવતી જ નથી, તો બિલકુલ ખોટું છે. સી શું કહે છે? આઈ વિલ ગો ટુ પિકનિક સ્પોટ ટુ ગેટ એન્ટરટેનમેન્ટ. કહે છે હું પિકનિક સ્પોટ પર જઈશ, શેના માટે? ટુ ગેટ એન્ટરટેનમેન્ટ, એક રીતે કહી શકાય પર્પઝ છે. શા માટે જશે? તો એન્જોય, એન્ટરટેનમેન્ટ માટે જશે. એક રીતે પર્પઝનું લેંગ્વેજ ફંક્શન ટુ વાળું પણ દેખાઈ રહ્યું છે, એટલે આપણું તે જે ચોઈસ વાળું છે તો છે જ નહીં. ધો, ડી શું કહે છે? ધો આઈ એમ ઇલ. કહે છે હું બીમાર
છું છતાં પણ આઈ વિલ ગો ટુ ધ પિકનિક સ્પોટ, જઈશ. હું બીમાર છું છતાં પણ જઈશ એટલે કોન્ટ્રાસ્ટ, દો શબ્દ પણ દેખાઈ રહ્યો છે. દો ઓલ દો ઇવન દો ઇવન ઇફ હાઉ યુઅર ડેસ્પાઇટ ઇન્સ્પાઇટ ઓફ બધું આ જે છે એ બધું આવે કોન્ટ્રાસ્ટમાં. એટલે બાકીના ત્રણ બિલકુલ ખોટા અને સાચું છે એ આઈ વિલ સિંગ અ સોંગ ઓર ટેલ અ જોક. આઠ નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ડૉક્ટર, વોટ ઇઝ યોર ટ્રબલ, તમારી શું પ્રોબ્લેમ છે ભાઈ? તો પેશન્ટ કહે છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. શું બતાવશે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ બતાવશે. અને વિરોધ માટે આપણે જ આપણે વાત કરી, યેટ ધો ઓલ ધો ઇવન ધો હાઉ એવર ઇવન ઇફ ઇવન ઇફ પણ આવી શકે, ડિસ્પાઇટ ઇન્સ્પાઇટ, આ બધા સી શબ્દો છે જે મેં કદાચ વિડીયોમાં પણ ઘણી વાર ચર્ચા કરી જ છે. તો જોઈએ કોન્ટ્રાસ્ટમાં આવું ક્યાંય દેખાય છે. ફરી એકવાર, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ વિશે આપણે રિસ્પોન્સ આપવાનો છે. અને પેશન્ટ કંઈક રિસ્પોન્સ આપશે, શું કહે છે? વોટ ઇઝ યોર એડવાઇસ ફોર માય હેલ્થ સર, મારી તંદુરસ્તી માટે તમારી શું સલાહ છે સાહેબ? પ્રશ્ન પૂછે છે અને કહેવાય આસ્કિંગ ક્વેશ્ચન અથવા ઇન્ક્વાયરી. બરાબર, નોર્મલ આપણે ક્વેશ્ચન લેંગ્વેજ ફંક્શનની જો અહીંયા વાત કરી રહ્યા છીએ તો અહીંયા આપણને એ પણ ખબર હોવી જોઈએ કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, એક પ્રકારે એને પ્રશ્ન પૂછ્યો છે. આસ્કિંગ ક્વેશ્ચન નામનું લેંગ્વેજ ફંક્શન છે. એટલે પરીક્ષામાં અહીંયા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટના બદલે આસ્કિંગ ક્વેશ્ચન કે એવું કંઈ પૂછ્યું હોય તો ધ્યાન રાખીશું આપણે, ઉતાવળ નહીં કરીએ. કારણ કે ઘણીવાર શું થાય, આપણા દિમાગમાં ઘૂસી ગયું છે કે ડૉક્ટરનો આવો કંઈક પ્રશ્ન હતો, યુનિટ ટેસ્ટ 2માં યુનિટ ટેસ્ટ 3માં આવો જ પ્રશ્ન આવે, અને આપણે પેલું કોન્ટ્રાસ્ટના લીધે બીજું સિલેક્શન કરી દઈએ. ના, એવું નથી કરવાનું. આપણે સમજવાનું છે કે કયું લેંગ્વેજ ફંક્શન આ વખતે પૂછ્યું છે. તો અહીંયા આસ્કિંગ ક્વેશ્ચન વાળું છે એટલે કે આ એ તો ના આવે. બીજું, યુ હેવ ઓલવેઝ ઇઝ ટેકન ટુ મચ ફૂડ એટ અ ટાઈમ, કે તમે તો દર વખતે ઘણું બધું ભોજન એક જ સમયે લઈ લો છો, ટૂંકમાં ઘણું બધું વધારે ખાઈ લો છો તમે. યુ હેવ ઓલવેઝ ટેકન, બરાબર છે. હવે અહીંયા કોન્ટ્રાસ્ટ તો દેખાતો નથી, ખાઓ છો તો ખાઓ છો ભાઈ, વધારે ખાઓ છો ઓછું ખાઓ છો ખાઓ છો, એક પ્રકારે કોન્ટ્રાસ્ટ નથી દેખાતો. ધો, અહીંયા યાદ રાખવાનું, ધો એટલે તેમ હોવા છતાં કોન્ટ્રાસ્ટ દેખાઈ રહ્યો છે. આમ લાઇટ થઈ જવી જોઈએ સાયન્સના વિદ્યાર્થીઓને, જેમ પેલા બે વાયર જોડે ને, પ્લસ એન્ડ માઇનસ, અને જેમ ધડાકો થાય એમ કોન્ટ્રાસ્ટ થઈ જવું જોઈએ. ધો એટલે કોન્ટ્રાસ્ટ. બીજું પણ હોવું જોઈએ, ધોના વાક્ય બે પણ હોઈ શકે, પણ એકવાર ધો આવે એટલે કોન્ટ્રાસ્ટની લાઇટ થાય. ફરી ભલે બીજી વાર ધો આવે કે બીજું જે પણ લેંગ્વેજ એલિમેન્ટ આવે, એ વખત પણ સ્પાર્ક થવો જોઈએ. પણ આ વખતે ધો આવ્યો છે એટલે જોઈએ કે આગળ શું કહે છે. ધો આઈ ઇટ નથિંગ, કે છે હું કંઈ ખાતો નથી ઇન ધ મોર્નિંગ, સવારમાં હું કંઈ નહીં ખાતો. માય સ્ટમક ઇઝ ઓલવેઝ હેવી, મારું પેટ હંમેશા ભારે રહે છે. કહે છે ભાઈ ખાતો નથી છતાં ભારે રહે છે. જો ખાતો હોય અને ભારે રહેતું હોય તો એને વિરોધ ના કહેવાય. વિરોધ કોને કહેવાય? ખાતો હોવા છતાં ટૂંકમાં એને ભૂખ લાગે, ખાતો ન હોવા છતાં પેટ ભારે રહે, ટૂંકમાં વિરોધ દર્શાવે, એને કહેવાય કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ નામની એક ગેમ પણ તમે કદાચ મોબાઈલમાં જોઈ હશે અથવા રમ્યા છો. તો ધો છે લેંગ્વેજ ફંક્શન આપ્યું છે, બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ, પણ ડીને જોયા વગર છોડવા નહીં. યુ આર લેઝી, યુ આર ટુ લેઝી ટુ ડૂ એની વર્ક, તમે ક્યાં એટલા આળસુ છો કોઈ પણ કામ કરવા માટે, ટૂંકમાં તમે કોઈ કામ કરતા નથી. ટુ ટુ, આમ ટુ ટુ કે ને એટલે ખબર પડે સાહેબ, શોઈંગ રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટ. ગલત જવાબ. આપણો બિલકુલ સાચો જવાબ છે સી, અને એના માટે સરળ પેપર સેટરે બહુ જ સરળ મૂક્યું છે. કદાચ એક રીતે કહી શકાય કે એક જ લેંગ્વેજ એલિમેન્ટ જે આવે, એક જ લેંગ્વેજ ફંક્શન, એના એક જ પ્રકારના જે લેંગ્વેજ એલિમેન્ટ છે એ એકથી વધારે વાક્યોમાં નથી મૂક્યા, એટલે સરળતાથી આપણે ધો જોઈને પણ કહી શકીએ કે આમાં કોન્ટ્રાસ્ટ છે. આગળના પ્રશ્નો જોઈએ, ક્વેશ્ચન 9 and 10 છે. અહીંયા શું કરવાનું છે? આપણે એપ્રોપ્રાઇટ પ્રશ્ન શોધવાનો છે જેને અંડરલાઇન કરેલા જવાબ હશે. જોઈએ સૂચના, સિલેક્ટ એન્ડ રાઇટ, સિલેક્ટ કરવાનું છે, રાઇટ કરવાનું છે ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર્સ. અંડરલાઇન કરી છે એ વાક્ય આપણો જવાબ હોય એવો પ્રશ્ન શોધવાનો. ઘણીવાર મેં આગળ પણ વાત કરી છે, WH વર્ડ્સનો પણ વિડીયો યુટ્યુબ પર મૂકેલો જ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ એને એકવાર રિફર કરશો. શું કરવાનું હોય છે? ખાસ એ ધ્યાન રાખવાનું કે અંડરલાઇન કરેલી જે છે એ આપણો જવાબ છે, અને જો એ જવાબ છે તો એ પ્રશ્નમાં ના હોવો જોઈએ. આ એકદમ પહેલી શરત છે. તો એ જ્યાં જ્યાં હોય ને એટલા આપણે ઓપ્શનને ઉડાડી દેવાના, આ શબ્દ ના હોવા જરૂરી છે, એટલે એ આપણે કામ કરવાનું. બીજું કે જેની નીચે અંડરલાઇન છે એ છે શું, એ સ્થળ છે, એ કર્તા છે, એ કર્મ છે, એ એડવર્બ છે, આવું થોડી ઘણી આપણને ખબર પડે ને તો આપણો ભયો ભયો ભાઈ પૂરા માર્ક્સ મળે. જોઈએ 9 નંબર શું કહે છે. અ ફિઝિકલ ડિઝીઝ, શારીરિક રોગ છે ને, ડિસ્ટર્બ્સ ધ ઇમોશન. શું કરે છે ભાઈ? ઇમોશનને અડચણરૂપ બને છે, ડિસ્ટર્બ કરે છે. અંડરલાઇન છે. જોઈએ હવે એ શું શું કહે છે.
વોટ ડઝ અ ફિઝિકલ ડિઝીઝ ડુ, ફિઝિકલ ડિઝીઝ જે છે ને શું કરે છે, શું કરે છે ભાઈ, અન્ડરલાઇન શું છે, ડિસ્ટર્બ કરે છે, શું કરે છે, ડિસ્ટર્બ કરે છે, બસ બિલકુલ સાચું, બરાબર, બિલકુલ સાચું છે. વોટ ડઝ અ ફિઝિકલ ડિઝીઝ ડુ, તો અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન. ટેન્સની વાત કરીએ હવે તો ડઝ આપ્યું છે અને ફિઝિકલ ડિઝીઝ જે છે ડિસ્ટર્બ છે, એટલે કે અહીંયા પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અને આ પણ મેં ઘણી વાર વિડીયોમાં વાત કરી છે કે જે પ્રશ્ન જે ટેન્સમાં હોય વાક્યનો જવાબ પણ એ જ ટેન્સમાં હોવો બિલકુલ જરૂરી છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ તો ઘણી વાર શું હશે કે અહીં ડઝના બદલે ડીડ પણ હોઈ શકે છે અથવા હેડ કે બીજું કંઈક ટેન્સ હોઈ શકે. આપણે એ ધ્યાન રાખવાનું કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો અહીંયા પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોવું જરૂરી છે. બી જોઈએ, હાઉ ડઝ અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન. હવે જોઈએ શું છે, મેં આગળ પણ કીધું હતું કે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ જેની નીચે અંડરલાઇન છે એ છે ડિસ્ટર્બ ધ ઇમોશન્સ. અને અહીંયા આપણને દેખાય છે ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, એટલે કે જવાબ પણ પ્રશ્નમાં આવી ગયો છે, એટલે બિલકુલ ખોટો છે. અને છતાં એ સમજીએ કે શું કહે છે, હાઉ ડઝ એટલે કે કેવી રીતે આ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન, કેવી રીતે ભાઈ શારીરિક રોગો આપણા ઇમોશન્સને નુકસાન પહોંચાડે છે, ખલેલ પહોંચાડે છે, તો એનો કોઈ જવાબ આપણા આ લાઇનમાં આ સેન્ટેન્સમાં તો છે જ નહીં, એટલે બી તો બિલકુલ ખોટું છે. વાય ડઝ, શા માટે આ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન, શા માટે ડિસ્ટર્બ કરે છે, તો એ તો એનો કોઈ જવાબ નથી આપ્યો આપણને, શા માટે કરે છે ભાઈ, એને મજા આવતી હશે પણ એ તો એવો કોઈ જવાબ છે નહીં. વાય ડઝ અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન, કશું નથી. વોટ ડિસ્ટર્બ, શું ડિસ્ટર્બ કરે છે ધ ઇમોશન્સ, તો એ છે ફિઝિકલ ડિઝીઝ, બરાબર. વોટ ડિસ્ટર્બ શું કરે છે, વોટ ડિસ્ટર્બ્સ કોણ ડિસ્ટર્બ કરે છે, અથવા એક રીતે કહી શકાય આનો અન્ડરલાઇન કરેલ નથી એટલે આને પણ જવાબ મળે આવે નહીં. આપણો બિલકુલ સાચો જવાબ છે એ. ફરી એકવાર સમજીએ કેમ એ આવે, તો ડિસ્ટર્બ ધ ઇમોશન્સ છે અને પ્રશ્ન પણ આપણો છે કે વોટ ડઝ અ ફિઝિકલ ડિઝીઝ ડૂ, અ ફિઝિકલ ડિઝીઝ શું કરે છે, તો ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, બરાબર. ચોક્કસ એ જવાબ બિલકુલ 100% સાચો છે. 10 નંબર જોઈએ, શું કહે છે, પ્રિન્સિપાલ કોલ્ડ અ મીટિંગ, પ્રિન્સિપાલે મીટિંગ બોલાવી કહે છે ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ ઓફ સ્ટુડન્ટ, સ્ટુડન્ટની પ્રોબ્લેમને ડિસ્કસ કરવા બોલાવી, બરાબર. યાદ રાખો, પ્રિન્સિપાલે મીટિંગ બોલાવી તો શું કરવા બોલાવી, શું કરવામાં, શા માટે બોલાવી, શા માટે એટલું યાદ રહે, શા માટે બોલાવી, ટુ ડિસ્કસ ધ ઇમોશન. અને શા માટેનું ઇંગ્લિશ છે વાય, વાય દેખાવું જોઈએ. વાય ક્યાં દેખાય છે, દેખાઈ ગયું ભાઈ, વાય એક જ છે કે ઘણા બધા છે, ના એક જ છે, તો પછી કોઈ પ્રોબ્લેમ છે નહીં, ઘણી વાર એકથી વધારે હશે. તો પછી ટેન્સ પણ જોવાનું, જેમ કે અહીંયા કોલ્ડ છે એટલે કે સિમ્પલ પાસ્ટ, અહીંયા ડીડ છે સિમ્પલ પાસ્ટ બિલકુલ, બીજું ક્યાંય વાય દેખાતું નથી. પણ ઘણી વાર એવું બને કે વાયવાળા બે હોય અને એકમાં સિમ્પલ પ્રેઝન્ટ હોય, એકમાં સિમ્પલ પાસ્ટ હોય, અથવા ફ્યુચર કે કોઈ કન્ટિન્યુઅસ ટેન્સ હોય. તો આપણે ધ્યાન રાખવાનું કે જે ટેન્સમાં પ્રશ્ન એ જ ટેન્સમાં જવાબ. ઘણી વાર સમસ્યા એ થાય છે, સિમ્પલ પાસ્ટની વાત કરીએ તો, કે ક્યારેક ક્યારેક હેલ્પિંગ વર્બ બને એક્શન વર્બમાં થોડાક પ્રોબ્લેમ થઈ જાય છે. જેમ કે કોલ્ડ છે અને અહીં સાહેબ ડીડ લખ્યું છે, ડીડ કોલ્ડ લખ્યું છે, આવા થોડાક પ્રોબ્લેમ થાય છે. વોઝ અને ખાસ કરીને ઘણી વાર એવું પણ બને કે પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ વોઇસનું હોય અને એનો જવાબ ટૂંકમાં ઉપર આપ્યો હોય પેસિવમાં હોય, એટલે કે પેપર સેટરે આપણને ગૂંચવણમાં મૂકવા માટે એવું પણ બને કે એક્ટિવ પેસિવ એવા બે મૂક્યા હોય અને નીચે શું કર્યું હોય કે એ એન્ડ બી. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ નંબરનું જે સેન્ટેન્સ હોય એનો જે જવાબ આવે છે એ પણ હોય અને બી પણ હોય, પણ એમાં એક્ટિવ હોય વોઇસ હોય, બીમાં પેસિવ વોઇસ હોય અને સીમાં એવું લખ્યું હોય કે એ એન્ડ બી, અને આપણે શું કરીએ કે એક જ જોઈને ટીક કરી દઈએ કે એ સાચો. હા, એ સાચો હોઈ શકે, બી પણ સાચું હોઈ શકે, પણ બંને સાચા હોય ને તો આપણો જવાબ આવે સી. એટલે આ બધું પણ આપણે એકવાર જોવાનું, ખાલી એવો કોઈ પ્રશ્ન નથી. પણ વાય ડીડ પ્રિન્સિપાલ કોલ અ મીટિંગ, હવે આનાથી પણ થોડુંક વિચારીએ તો ઘણી વાર ડીડ અહીં લખેલું જ છે અને એક કોલ્ડ પણ લખેલું હોઈ શકે છે, તો એ પણ ધ્યાન રાખવાનું કે ડીડ પ્લસ કોલ ઇઝ ઇક્વલ ટુ કોલ્ડ, બરાબર. સાયન્સના વિદ્યાર્થીઓને ખબર પડે, ટુ એ ઇઝ ઇક્વલ ટુ બી, ટુ એ ઇઝ ઇક્વલ ટુ બી. એ જ રીતે અહીંયા શું છે, ડીડ, અહીંયા ડીડ પ્લસ કોલ ઇઝ કોલ્ડ, બરાબર. આ બાજુ કોલ્ડ છે. સેક્શન બી, મોટાભાગે શું થાય છે કે આપણે ઓનલાઈન યુટ્યુબ પર કે ગમે ત્યાં જ્યારે આપણે પ્રશ્નોના જવાબ શોધીએ છીએ ત્યારે શોર્ટમાં એના આન્સર મળી જાય છે. અહીંયા લેન્ધી ફૂલ આન્સર સાથે કમ્પ્લીટ એકદમ સોલ્યુશન આપ્યું છે અને પ્રશ્નમાં કઈ રીતે ફેરફાર કરવાના છે, કઈ રીતે જવાબ લખવાના છે એની પણ સંપૂર્ણ સમજૂતી મળશે, જેથી તમને પૂરેપૂરી માહિતી મળશે કે આપણે પરીક્ષામાં કઈ રીતે આન્સર લખવા. ખાસ કરીને જ્યારે પેરેગ્રાફના પ્રશ્નો હોય છે ત્યારે વિદ્યાર્થીઓ કોપી પેસ્ટ કરતા હોય છે, પેરેગ્રાફમાંથી ક્યાંકથી વાક્ય ઉઠાવીને જવાબ બનાવતા હોય છે.
આ એવરેજ સ્ટુડન્ટ માટે કદાચ યોગ્ય છે, પરંતુ જે વિદ્યાર્થીઓને હાયર એટલે કે ટોપર રેન્ક જોઈએ છે, એમને વધારે માર્ક્સ જોઈએ છે, એમને થોડાક ફેરફાર કરવાના થાય છે, તો આપણે એ પણ સમજૂતી મેળવીશું. સાથે સાથે જે એવરેજ વિદ્યાર્થીઓ છે કે જે પેરેગ્રાફમાંથી સીધો જ જવાબ શોધવાનો ટ્રાય કરે છે અથવા કોપી પેસ્ટ કરે છે, એમને પણ અહીંયાથી થોડો લાભ મળશે. તો જોઈએ શું છે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. છ એક માર્ક્સના પ્રશ્નો, છ એક ક્વેશ્ચન છે, પેરેગ્રાફ આપણને આપેલા છે, ત્રણ પેરેગ્રાફ છે, દરેકમાં બે બે પ્રશ્નો છે. જોઈએ. સૂર્ય નમસ્કાર ઇઝ વન ઓફ ધ એન્શિયન્ટ ફોર્મ, ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે, એન્શિયન્ટ ફોર્મ છે. દિસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક છે. આ જે છે ને એ શું છે, કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક આપણને આપેલી છે. આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે હાલ આપણે જે યુનિટ ટેસ્ટ ટુનું પેપર જોઈ રહ્યા છે એના તો જે પ્રશ્નો આપેલા છે એ તો છે જ, પણ પરીક્ષામાં આનો આ પેરેગ્રાફ હોય પણ પ્રશ્ન બદલાઈ જાય તો આપણને શું છે કે પ્રકારની તૈયારી આપણી હોય કે જ્યારે પણ આપણે આ સોલ્યુશન કરીએ તો કદાચ ભવિષ્યમાં બીજા પ્રશ્નો પણ આવે તો આપણને કોઈ પ્રશ્નો ઉત્પન્ન થાય નહીં, કોઈ કન્ફ્યુઝન ના થાય. સૂર્ય નમસ્કાર શું છે, વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? તો સૂર્ય નમસ્કાર શું છે, અહીંયા આપણને આપેલું છે, એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ છે. જો આવો કોઈ પ્રશ્ન હોય તો આપણે યાદ રાખવાનું કે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. ટ્રુ એન્ડ ફોલ્સ માટે પણ આ વાક્ય ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો, ટ્રુ એન્ડ ફોલ્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક, બરાબર, આપણે યાદ રાખીશું. હાલ આપણે 11મા પ્રશ્નની વાત કરીએ તો શું છે, જોઈએ. વોટ ડઝ સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ, શેનો સમાવેશ કરે છે? તો આપણો જવાબ છે, ઇટ ઇન્ક્લુડ્સ, દેખાઈ રહ્યું છે, ઇટ ઇન્ક્લુડ્સ, શું ઇન્ક્લુડ કરે છે, આસન્સ એન્ડ પ્રાણાયામ. મોટાભાગે એવરેજ સ્ટુડન્ટ કે જેમને અંગ્રેજી થોડું કાચું છે એ શું કરશે, ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ, પણ આ થોડા ઘણા અંશે યોગ્ય નથી. કારણ કે ઇટ ક્યારે આવે, જ્યારે એકવાર જે તે વ્યક્તિ વસ્તુ પદાર્થ એટલે કે હી સી ઇટ બધાની વાત કરી રહ્યા છે આપણે, એકવાર એનું વર્ણન થઈ ગયું હોય અને ફરી આપણે એના માટે પ્રોનાઉન એટલે કે સર્વનામ ઇટ વાપરી શકીએ, એટલે નિર્જીવ અથવા નપુંસકલિંગ માટે, પુરુષ હોય તો હી, સ્ત્રી હોય તો શી વાપરવાનું હોય. અહીંયા ઇટ આપણે વાપરી શકીએ ક્યારે, કારણ કે આગળ સૂર્ય નમસ્કાર આવી ગયું છે એકવાર વાક્યમાં. પણ આપણે જ્યારે પ્રશ્નનો જવાબ આપીએ છીએ ત્યારે આપણે ઇટ લખવું યોગ્ય નથી, આપણે સૂર્ય નમસ્કારનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે. એટલે કે વોટ ડઝ સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ, તો અહીંયા ઇટ ઇન્ક્લુડ્સ નહીં, સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. હવે મોટાભાગે એ પણ સમસ્યા છે કે અહીંયા ડઝ આપ્યું છે તો અહીંયા આપણે ક્રિયાપદમાં એસ કે એસ જે લાગતું હોય એ લગાવવાનું પણ હોય છે. આગળ વધીએ, આ તો 11મા પ્રશ્નની વાત થઈ, આગળ જોઈએ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ, બરાબર, એમાં કેટલા પોસ્ચર્સ છે એની વાત કરીએ તો 12 ડિફરન્ટ પોસ્ચર્સ. હાઉ મેની, જે પણ વિદ્યાર્થીઓએ WH વર્ષનો મારો વિડીયો જોયો હશે એમને ખબર હશે કે 12 એટલે કે કોઈ સંખ્યા, તો એના માટે પ્રશ્ન કઈ રીતે બને, તો કેટલા, તો હાઉ મેની પોસ્ચર્સ, તો 12 પોસ્ચર્સ. આગળ વધીએ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ ફોલોવડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, એક ક્રમમાં ફોલો કરવામાં આવે છે, વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન, અને એની જે બ્રીથિંગ પેટર્ન છે એ પણ સ્પેસિફિક છે, એટલે કે ક્યારેક શ્વાસ છોડવો, ક્યારેક શ્વાસ અંદર લેવો, એની એક સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન પણ છે. ઇટ હેલ્પ્સ, હવે અહીંયા આપણે ખાસ જોવાનું છે, ઇટ હેલ્પ્સ, કારણ કે એનો બીજો પ્રશ્ન જે છે એ આનો છે, જોઈએ આગળ છે, તો આ જ છે. તો ઇટ હેલ્પ્સ, ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક, શું સજીવન કરે છે, વધુ જીવંત રાખે છે. અક્ષયકુમારની રિવાઇટલ વાળી કદાચ જાહેરાત જોઈ હશે, રિવાઇટલ જીવો આપણી જિંદગી. તો ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક. અનબ્લોક આપણને કહેવાય છે, બ્લોક એટલે ટૂંકમાં એને રસ્તો અડચણ કરવી, અનબ્લોક એટલે ખુલ્લો કરવો. જેમ કે આપણા શરીરમાં ખબર છે કોલેસ્ટ્રોલ કે ચરબી વધે એટલે આપણે એટેકના પ્રોબ્લેમ થાય છે, તો એ જે છે બ્લોકિંગ જે થાય છે, બ્લોકેજ જે છે એને અનબ્લોક કરે છે. તો ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ, આપણે જે શરીરની સિસ્ટમ છે એને વાઇટલાઇઝ કરે છે, રીજીવંત અથવા એક પ્રકારે જીવંત, જીવન જીવવા લાયક બનાવે છે, અનબ્લોક કરે છે ધ હોલ સિસ્ટમને. અને ઇટ રિડ્યુસિસ ફેટ, જે ફેટ છે, જે ચામ વધારે પડતી જે ચરબી છે, ઇટ રિડ્યુસિસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ, બરાબર, દરેક મસલને સ્ટ્રેચ કરે છે, ખેંચે છે, બરાબર, એને એને એ મસલને ટૂંકમાં એક રીતે જીવંત રાખે છે, રિડ્યુસ કરે છે ફેટ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ થોડા એક્ટિવ છે, થોડાક જાણે છે, એમને ખબર જ છે કે અહીંયાથી આપણને ટ્રુ એન્ડ ફોલ્સનું વાક્ય પૂછાઈ ગયેલું છે. આ જ પેપરની વાત કરી રહ્યા છીએ. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ, અહીંયાથી છે, ઇટ રિડ્યુસિસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ. આ ખૂબ જ મહત્ત્વનું છે ટ્રુ એન્ડ ફોલ્સ માટે પણ.
પ્રશ્નની વાત કરીએ હવે શું કહે છે તો જોઈએ પ્રશ્ન શું છે વોટ આર બેનિફિટ્સ ઓફ સૂર્ય નમસ્કાર વોટ આર ધ બેનિફિટ્સ આવવું જોઈએ મારા મતે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કારના કયા લાભો છે હવે પેરેગ્રાફના આપણને બેનિફિટ્સ એવું ક્યાંય દેખાતું નથી પણ હેલ્પ કરે છે ઇટ હેલ્પ્સ ઇટ પાછું યાદ રાખીશું ઇટ એટલે સૂર્ય નમસ્કાર હેલ્પ કરે છે તો આપણે જોઈ રહ્યા છીએ સૂર્ય નમસ્કાર હેલ્પ્સ બસ બાકી બધું સેમ છે જે બેનિફિટ છે એ એની મદદ છે ઇટને આપણે ચેન્જ કરવાનો છે અને બાકી સૂર્ય નમસ્કાર હેલ્પ્સ આવશે અહીંયા જો કે છે જ એટલે કંઈ મોટો ઇસ્યુ છે નહીં તો સૂર્ય નમસ્કાર હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક બરાબર સેમ બેઠું જ છે શું કરે છે જોઈએ સૂર્ય નમસ્કાર મદદ કરે છે એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ ઇટ રિડ્યુસિસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટસ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ બિલકુલ બેઠો જવાબ છે એટલે કોઈ મોટો ઇસ્યુ નથી પણ ઘણા વિદ્યાર્થીઓ મિત્રો અહીંયા ઇટ સીધું લખે છે એટલે આપણે એને પણ સમજાવીશું કે અહીંયા આપણે સૂર્ય નમસ્કાર લખવાનું છે આગળ વધીએ તો ટીચર અને ચિલ્ડ્રન ક્લાસના જે સ્ટુડન્ટ છે એમના વચ્ચેનો પાર્ટ છે પેપર ધ ફેન્ટમ પેટ શું કહે છે જોઈએ ટીચર ચિલ્ડ્રન વોટ વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ બરાબર આપણને ખબર છે કે ક્લાસમાં જેવા મેડમ મિસિસ ચાવલા એન્ટર થયા વિદ્યાર્થીઓએ એક પ્રકારે કેઓટિક સિચ્યુએશન ઊભી કરી એમને ભણવામાં રસ નથી એ ટાઈમે કદાચ તો એમને અને ડોમેસ્ટિક એનિમલ્સમાં ખાસ રસ નહોતો એમને કારણ કે એમના માટે બોરિંગ છે એવો શબ્દ પણ એકવાર આપણે જોયો છે તો શું કહે છે જોઈએ ફરી ટીચર શું કહે છે ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ આપણે આજે ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ વિશે અભ્યાસ કરીશું સમજીશું વાત કરીશું એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ અને એને રસપ્રદ બનાવીશું પ્રશ્ન જોઈએ હવે ખાસ એટલા માટે મેં રેડ કલર કર્યો છે આગળના પણ ઘણા બધા વિડીયોમાં મેં આ રીતે ફોન્ટના કલર સેમ કર્યા છે જેથી તમને જવાબ શોધવામાં બહુ પ્રોબ્લેમ ના થાય એકદમ ક્લિયર સિચ્યુએશન ખબર પડે કે સાહેબ અહીંયા જે પ્રશ્નનો જવાબનો કલર છે રેડ તો એ જવાબ પેરેગ્રાફમાં ક્યાં છે એનું લોકેશન શું છે એ પણ તમને ખબર પડે તો જોઈએ વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન શું છે વાય ડઝ ધ ટીચર વોન્ટ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ શા માટે આ ડોમેસ્ટિક પ્રશ્ન થોડુંક વિચિત્ર લાગે છે કારણ કે એક્ઝેક્ટ મારા મતે એવો કોઈ જવાબ અંદર છે જ નહીં વાય ડઝ શા માટે ધ ટીચર વોન્ટ ટુ ડિસ્કસ અબાઉટ શા માટે જે શિક્ષિકા છે એ ડિસ્કસ કરવા માગે છે ડોમેસ્ટિક એનિમલ એક્ઝેક્ટ એનો કોઈ આન્સર નથી પણ હવે પ્રશ્ન છે તો ધ ટીચર વોન્ટ્સ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ ટુ મેક ધ ક્લાસ ઇન્ટરેસ્ટિંગ આપણે એક રીતે કહી શકાય કે જે ક્લાસના વિદ્યાર્થીઓ છે કે જેમને ભણવામાં મજા નથી આવતી અથવા એ વખતે એમનો મૂડ નથી તો ટીચર શું કરે છે કે વિદ્યાર્થીઓને મૂડમાં લાવવા માટે એક રીતે એમને એમનું ધ્યાન ખેંચવા માટે ડોમેસ્ટિક એનિમલ્સની ચર્ચા કરી રહ્યા છે એવું કહી શકાય તો ફરી એકવાર વાય ડઝ ધ ટીચર વોન્ટ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ તો ધ ટીચર વોન્ટ્સ યાદ રાખશો એસ લગાવવાનું છે પ્રશ્નાર્થ જે વાક્ય છે એમાં ડઝ છે અને ડઝ છે એટલે જે ઈએસ લાગ્યું છે ડુમાં એ હવે વોન્ટ્સમાં લાગશે અને વોન્ટ્સમાં એસ લાગે ઈએસ ના લાગે તો ધ ટીચર વોન્ટ્સ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ ટુ મેક ધ ક્લાસ ઇન્ટરેસ્ટિંગ એક રીતે જે બોરિંગ ક્લાસ થઈ ગયો છે એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે મેડમ મદદ કરી રહ્યા છે પ્રયત્ન કરી રહ્યા છે આગળની સ્લાઇડ જોઈએ કારણ કે અહીંયા આપણો 14મો પ્રશ્ન પણ છે તો શું થયા છે આગળ વધીએ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ લેટ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ અસ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ શું કહે છે અને આના માટે આપણે કઈ રીતે સ્ટાર્ટ કરીશું કે તમારા પાસે તમારા ઘરે કયા પાલતુ પ્રાણીઓ છે એનાથી આપણે સ્ટાર્ટ કરીએ વી વિલ સ્ટાર્ટ વિથ યુ અને કોનાથી સ્ટાર્ટ કરે છે સમા નામના વ્યક્તિથી સ્ટાર્ટ કરે છે શું કહે છે સમા કંઈ જવાબ આપે છે હવે યસ એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ તમે બધા મારા કદાચ નસીબદાર માણસો વિદ્યાર્થીની વાત કરે છે નસીબદાર છો નો જાણો છો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ જેઓ મારા ઘરે આવ્યા છે કહે છે આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ મારી પાસે રેર અંગોરા રેબિટ્સ છે રેર એટલે ખૂબ જ જૂજ ખૂબ જ ઓછા હોય એવા અંગોરા રેબિટ્સ છે યાદ રાખશો ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછાઈ શકે કે સમા પાસે અંગોરા રેબિટ છે બરાબર તો આવો કંઈ પ્રશ્ન હોય તો બિલકુલ સાચો એ વાક્ય ટ્રુ વાક્ય બનશે કારણ કે અંગોરા રેબિટ સમા પાસે છે ધે આર વેરી બ્યુટિફુલ હવે પ્રશ્ન અહીંયા મેં કલર મેચ કર્યો છે જોઈએ વાય ડુ પીપલ બ્રીડ અંગોરા રેબિટ શા માટે લોકો અંગોરા રેબિટને ઉછેરે છે તો કલર મેચ કર્યો છે આપણે જોઈએ ધે આર વેરી બ્યુટિફુલ એન્ડ ધે હેવ લોંગ સોફ્ટ ફર આટલો જવાબ ના લખો ચાલે એવો છે સો પણ કાઢી નાખીએ તો આ રીતે કહેવાય કે પીપલ બ્રીડ ધેમ લોકો એને ઉછેરે છે ફોર ધ ફર શાના માટે ઉછેરે છે ફર માટે એમની જે રૂંવાટી છે ટુ મેક સ્વેટર્સ અને એનાથી પછી સ્વેટર બનાવે
છે બિલકુલ થોડોક ઘણા છે કહી શકાય કે પેરેગ્રાફમાં બેઠો જ પ્રશ્ન અને જવાબ આપણને અંદરથી મળી જવો છે તો ફરી એકવાર પીપલ બ્રીડ અંગોરા રેબિટ્સ બરાબર એને બ્રીડ કરે છે ઉછેરે છે અંગોરા રેબિટ્સને ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ આગળનો સ્લાઇડ જોઈએ પ્રિન્સિપાલ છે શું કહે છે પિયા વોટ્સ રોંગ વિથ યુ શું થયું તને એમ કંઈ ખોટું થયું એટલે તારી તબિયત કેવી છે એમ નોટ ફિલિંગ વેલ સારું નથી અનુભવાઈ રહ્યું તને ડિયર ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યુ યોર બ્રધર તારા ભાઈને બોલાયું ગીવ મી હિઝ મોબાઈલ નંબર અવિક જે છે એના મોબાઈલ નંબરની વાત છે આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ હાઉઝ દેટ કે છે હું એને તારા ભાઈને બોલાવું અને ફોન કરીએ ટૂંકમાં અને આપણે ઘેર કોલ કરીશું અને આ રીતે તને ઘેર લઈ જશે એ કેવું રહેશે એમ કહે છે હાઉ ઇઝ દેટ કેવું રહેશે પિયા પ્રશ્ન જોઈ લઈએ પહેલાં કારણ કે આ પેરેગ્રાફમાં જાણો પ્રશ્નનો જવાબ છે વાય ડઝ પ્રિન્સિપાલ વોન્ટ ટુ કોલ પિયાઝ બ્રધર શા માટે પ્રિન્સિપાલ પિયાના બ્રધરને કોલ કરવા માગે છે શા માટે શું કારણ છે આપણને ખબર છે પિયા જે છે એ એક પ્રકારે એનું જે કેપ્યુચિન મંકી છે એની ફેન્ટસીમાં છે એટલે ટૂંકમાં એને એક ભ્રમ છે કે મારી પાસે હજુ હાથ આ છે એના વિચારોમાં છે અને જ્યારે એ પ્રિન્સિપાલની ઓફિસમાં એન્ટર થાય છે તો એને એને થોડી ગભરાઈ જાય છે થોડુંક એક રીતે કહી શકાય કોન્ફિડન્સ લેવલ થોડું લો થઈ જાય છે બોલી શકતી નથી વ્યવસ્થિત એટલે પ્રિન્સિપાલને લાગે છે કે એની તબિયત સારી નથી એટલે આ કારણસર એના ભાઈને બોલાવે છે ફોન કરવાની વાત છે તો જોઈએ પ્રિન્સિપાલ વોન્ટ્સ ટુ કોલ પિયાસ બ્રધર બીકોઝ જો અહીંયા થોડુંક આપણે ચેન્જ છે જે પેરેગ્રાફમાં નથી બીકોઝ હી થિંક્સ પિયા ઇઝ નોટ ફિલિંગ વેલ કારણ કે એમને એવું લાગે છે કે પિયાની તબિયત સારી નથી બરાબર પેરેગ્રાફમાં બેઠું જોઈશું તો પેરેગ્રાફમાંથી એક્ઝેક્ટ જવાબ આપણને મળતો નથી એટલે મેં ચેન્જ કરીને લખ્યો છે જોઈએ ફરી એકવાર તો પિયા વોન્ટ પ્રિન્સિપાલ વોન્ટ્સ ટુ કોલ પિયાસ બ્રધર બીકોઝ હી થિંક્સ પ્રિન્સિપાલને એવું લાગે છે હી થિંક્સ દેટ કહી શકાય પિયા ઇઝ નોટ ફિલિંગ વેલ આગળ વધીએ નવી સ્લાઇડમાં શું કહે છે એનો એ જ પેરેગ્રાફ છે પણ પ્રશ્ન માટે આપણે એ રીતે થોડુંક જગ્યાનું સેટિંગ કર્યું છે તો 16 નંબર ફાઇન્ડ આઉટ નિયરેસ્ટ મિનિંગ નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી ઓફ એટ વન્સ એટલે તરત જ ફ્રોમ ધ પેરેગ્રાફ ઇમિજિએટલી અહીંયા લખ્યું છે તરત જ એટ વન્સ પેરેગ્રાફમાં ક્યાં છે શોધીએ તો પિયા ઇમિજિએટલી સ્ટ્રેટનિંગ અપ થોડી આમ સીધી થઈ ટટ્ટાર થઈ નો નો સર આઈ એમ ઓકે ઓકે જે છે આઈ એમ ઓકે ખાસ વિદ્યાર્થી મિત્રો ઓકે જે છે એ વર્બ છે અહીંયા યાદ રાખીશું ઓકે એ વાય એને આપણે વર્બ કહીએ ઓકે આ રીતે હોય એને શોર્ટ ફોર્મ કહેવાય અને અહીંયા આપણી પાસે જે છે એ ફૂલ ફોર્મ ક્રિયાપદ આપેલું છે વર્બ ફોર્મ આપેલું છે ઓકે બરાબર ચોક્કસ આ ધ્યાન રાખીશું આપણે એડવાન્સની વાત કરીએ હવે તો જોઈએ ફરી ઇમિજિએટલી આપણને દેખાઈ રહ્યું છે ઇમિજિએટલી એટલે તરત જ અને એડવાન્સ એટલે તરત જ અને પેરેગ્રાફ પૂરો કરી દઈએ તો શું કહે છે આઈ એમ ફાઇન આઈ 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 વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ હું મારા ભાઈને જાતે જ વાત કરીશ કે છે અબાઉટ ધ મંકી આઈ મીન વાંદરા વિશેની વાત કરીશ એનો મતલબ ટૂંકમાં મારો આ મતલબ છે આઈ મીન આગળની સ્લાઇડ જોઈએ સેક્શન સી હવે આવી ગયો છે સેક્શન સી પેરેગ્રાફ આપણને આપેલા છે બે પેરેગ્રાફ છે દરેકમાં બે પ્રશ્નો છે અને દરેક પેરેગ્રાફમાં બે પ્રશ્નો બે માર્ક્સ છે રીડ ધ એક્સટ્રેક્ટ આન્સર ધ ક્વેશ્ચન શું કરવાનું છે એક્સટ્રેક્ટ વાંચો આન્સર આપો પ્રશ્ન પહેલાં જોઈ લઈએ તો 17 નંબરનો ક્વેશ્ચન છે વાય વોઝ મુલ્લા વેરી એંગ્રી મુલ્લા શા માટે ભાઈ ખૂબ જ ગુસ્સે થયા છે તો જોઈએ ધ મુલ્લાસ ડોંકી હેડ બીન સ્ટોલન મુલ્લા જે છે ને એમનો જે ડોંકી છે ગધેડો છે એ ચોરાઈ ગયો છે ફૂલ ઓફ રેજ અને ગુસ્સાથી ભરેલા હવે આટલે એક્ઝેક્ટ જવાબ નથી પણ એક રીતે કહી શકાય કે શા માટે ગુસ્સે થયા છે કારણ કે એમનો જે ગધેડો છે એ ચોરાઈ ગયો છે ભાઈ બરાબર એમનો ડોંકી ગુમ થઈ ગયો છે તો એટલામાં જ વાક્યમાં જવાબ છે તો જોઈ લઈએ વાય વોઝ મુલ્લા વેરી એંગ્રી તો મુલ્લા વોઝ વેરી એંગ્રી વાય હોય એટલે આપણે બીકોઝ લખી શકાય બીકોઝ હિઝ ડોંકી હેડ બીન સ્ટોલન કારણ કે એમનો ગધેડો ભાઈ ચોરાઈ ગયો છે પેરેગ્રાફ સેમનો સેમ પ્રશ્ન બદલાઈ ગયો છે તો ફરી આગળ વધીએ ફૂલ ઓફ રેજ હી રેન ટુ ધ બાજાર બાજાર ગયા ભાઈ શા માટે ગયા એન્ડ સ્ક્રીમ્ડ અને ચીસો પાડવા લાગ્યા વિથ લાઉડ વોઇસ ખૂબ જ મોટા અવાજે હુ એવર ટુક માય ડોંકી જેને પણ મારો ગધેડો લઈ લીધો હોય શુડ બ્રિંગ હિમ બેક એને મને પાછો આપી દેવો જોઈએ ઇમિજિએટલી તરત જ અપસેટ વિથ અ રેડ ફેસ એમનો જે ચહેરો છે ને એ અપસેટ થઈ ગયા છે દુઃખી છે ગમગીન છે અને લાલ ચહેરો થઈ ગયો છે એન્ડ સ્વોલન એની જે નસો છે ફૂલી ગઈ છે સ્વોલન વેઇન્સ ઇન હિઝ નેક બરાબર ચીસો પાડી પાડીને કદાચ એમની ગરદનની નસો પણ છે ને એ
સૂજી ગઈ છે. હી કન્ટિન્યુડ શાઉટિંગ, ચીસો પાડવાનું ચાલુ રાખ્યું. ઇફ આઈ ડોન્ટ ગેટ માય મંકી, કે છે મને મારો ગધેડો નહીં મળે. શું કરશે ભાઈ, ગધેડો નહીં મળે તો? ઇફ આઈ ડોન્ટ ગેટ માય ડોન્કી બેક ઇમિજિએટલી આઈ વિલ ડુ સમથિંગ આઈ શુડ નોટ ડુ, મારે ન કરવું જોઈએ એવું કંઈક હું કરી બેસીશ. ધ પીપલ સ્ટેન્ડિંગ અરાઉન્ડ વેર વિઝિબલી ફ્રાઇટન બાય ઓલ ધીસ, જે આજુબાજુના જે માણસો છે ને એ હવે દેખાઈ રહ્યા છે, કારણ કે ખૂબ જ ગભરાઈ ગયા હોય, ફ્રાઇટન થઈ ગયા છે. બટ સડનલી, પણ અચાનક, બટ આવી ગયા ને, એટલે આપણે યાદ રાખવાનું કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન પણ છે. બટ સડનલી, નો વન ન્યૂ, કોઈ જાણતું નથી, હુ હેડ બ્રોટ ઇટ, કોઈ કે અહીં મૂકી ગયું અથવા લાવી દીધું છે. ઇટ ધ ડોન્કી વોઝ સ્ટેન્ડિંગ ધેર, બરાબર, હવે ત્યાં ગધેડો આવી ગયો છે. ધ ક્રાઉડ જે છે સ્કેટર થઈ ગયું છે, વેર વિખેર થઈ ગયું છે. એવરી વન વોઝ હેપી, દરેક ખુશ થઈ ગયા. દેટ ધ પ્રોબ્લેમ હેડ બીન રિઝોલ્વડ સો સ્મૂથલી, પ્રોબ્લેમ ખૂબ જ સ્મૂથલી રિઝોલ્વ થઈ ગયું, સોલ્યુશન એનું આવી ગયું. પ્રશ્ન શું છે હવે જોઈએ, હાઉ હેડ ધ પ્રોબ્લેમ બીન રિઝોલ્વ સ્મૂથલી, આ પ્રશ્નનો જે છે, જે પ્રોબ્લેમ ઊભો થયો એને સ્મૂથલી કઈ રીતે રિઝોલ્વ કરવામાં આવ્યો? તો જવાબ શું છે, સડનલી સમવન. જો હવે અંદર જે પેરેગ્રાફમાં છે એમાં મેં થોડા કલર કર્યા છે, કારણ કે જવાબ જે છે એ સિંગલ સેન્ટેન્સમાં નથી દેખાતો, છૂટું છૂટું છે. તો મેં ટ્રાય કર્યો છે કે ક્યાંથી જે જે મેઇન વાક્યો છે એને જોઈન્ટ કરીએ, આપણે કોમ્બિનેશન કમ્બાઈન કર્યા છે, સેન્ટેન્સ સિન્થેસિસ એક પ્રકારે કહી શકાય. સડનલી સમવન હેડ બ્રોટ ધ ડોન્કી સો ધ પ્રોબ્લેમ હેડ બીન રિઝોલ્વડ સ્મૂથલી, અચાનક કોઈએ ગધેડાને લાવી દીધો છે, બ્રોટ થઈ ગયો છે, એટલે પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ ગયો છે. પણ અહીંયા થોડું લાંબુ લચક લખ્યું છે, જે વિદ્યાર્થીઓ એવરેજ સ્ટુડન્ટ છે એમના માટે આ રીતે જવાબ લખી શકાય કે સડનલી નો વન ન્યૂ હુ હેડ બ્રોટ ઇટ, ઇટ એટલે અહીંયા ડોન્કી આપણે લખવું જોઈએ, ઇટ આપ્યું છે, પણ આપણે કહીશું કે ઇટના બદલે આપણે લખીશું ડોન્કી. ધ ડોન્કી બ્રોટ ઇટ, એટલે કે ધ ડોન્કી વોઝ સ્ટેન્ડિંગ ધેર, બ્રોટ ધ ડોન્કી એન્ડ ઇટ વોઝ સ્ટેન્ડિંગ ધેર, અને નીચે લખી શકાય, તરત જ અહીંયા આપણે લખી શકાય, ધ પ્રોબ્લેમ હેડ બીન રિઝોલ્વડ સો સ્મૂથલી. બરાબર, આ રીતે આગળ વધીએ. અમે ટકેનોની વાત કરીએ તો શું કહે છે, એટ ધેટ ટાઈમ ધ ફોન બિફોર ધ ચેરમેન બજ્ડ, કહે છે કે જે ફોન જે છે એની રિંગ વાગી, કહે છે ચેરમેનની સામે જે ફોન છે, એટ ધેટ ટાઈમ, તે સમય ફોન બિફોર ધ ચેરમેન બજ્ડ, રણ કર્યો એટલે ટૂંકમાં રિંગ વાગી છે. ઇટ વોઝ ફ્રોમ ટકેનો, ટકેનો મારા મતે શું છે, જાપાનની એક સેટેલાઇટ છે જે ફોટા પાડે છે અને એ ઇમેજ મોકલાવે છે, એવું કંઈક જાપાનની સેટેલાઇટની વાત કરી રહ્યા છે. ઇટ વોઝ ફ્રોમ ટકેનો, ટકેનોસ મેસેજ, પ્રશ્ન આપણે ખાસ જોઈશું, તો વોટ વોઝ ટકેનોસ મેસેજ, તો ટકેનોસ મેસેજ શું છે, વોઝ ધેટ ધ પિક્ચર્સ ટેકન વિથ ઇલેક્ટ્રોન બીમ્સ વેર બ્લેન્ક, જે એને ફોટા પાડે છે જે ઇલેક્ટ્રોન બીમ્સથી છે એ કેવા લાગે છે, બ્લેન્ક છે, ટૂંકમાં એમાં કશું દેખાતું નથી, એકદમ કોરા ફોટા આવ્યા છે, ટૂંકમાં એકદમ કોઈ નિશાનીઓ કશું દેખાતી નથી, ફોટા ક્લિયર નથી એક રીતે એવું કહી શકાય. અને વોટ વોઝ ટકેનોસ મેસેજ, તો બિલકુલ બેઠો જવાબ છે, ટકેનોસ મેસેજ વોઝ ધેટ ધ પિક્ચર્સ ટેકન વિથ ઇલેક્ટ્રોન બીમ્સ વેર બ્લેન્ક. આગળ વધીએ તો શું છે, આગળ એવરીબડી લુકડ એટ ડોક્ટર સિંઘ, દરેક વ્યક્તિએ છે ને ડોક્ટર સિંઘ તરફ નજર કરી છે. અને ડોક્ટર સિંઘ શું કહે છે, નાવ ડૉક્ટર સિંઘ સેડ, અને ડૉક્ટર સિંઘ કંઈક કહે છે, ફ્રેન્ડ્સ ઇટ ઇઝ ધે વોટ આઈ ડાઉટ, એ એવું કંઈક છે જેની મને શંકા હતી, કહે છે. This is not the Pioneer 10. આ Pioneer 10 નથી, Pioneer 10 એટલે એક અમેરિકન સ્પેસ પ્રોબ છે, એટલે કે એક રીતે જે સ્પેસનો એક જે કહેવાય ને કે ચેકિંગ કરે છે, પ્રોબ કરે છે, ઇન્વેસ્ટિગેશન કરે છે, એની વાત કરી છે Pioneer 10. બટ ઇટ ઇઝ ઇટ્સ રેપ્લિકા, એની પ્રતિકૃતિ છે, મેડ ઓફ એન્ટી મેટર, એન્ટી મેટર એટલે પ્રતિદ્રવ્ય, ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. મેટર એન્ડ એન્ટી મેટર લુક અલાઇક, જો ઇલેક્ટ્રોમેગ્નેટિક જ્યારે વેવ્સ હોય ને તો એને કહે છે મેટર અને એન્ટી મેટર, જે દ્રવ્ય અને પ્રતિદ્રવ્ય છે, લુક અલાઇક, બંને સરખા લાગે છે. સો વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રીક, એટલે આપણે આ ટ્રીકને સમજી શકીએ નહીં. બરાબર, એમાં શું છે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ મેટર અને એન્ટી મેટર, નોર્મલ આ શું છે કે ઉપરથી જ્યારે સેટેલાઇટ ફોટા પાડે છે ત્યારે એક પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છોડે છે, અને જે પ્રકારે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે પાછા આવે છે, રિટર્ન આવે છે, તો એના આધારે એની જે ઇમેજ છે, ફોટો છે, એ ક્રિએટ થાય છે, અને એટલે ખબર પડે છે કે નીચે કયો મેટર પડ્યું છે, શું છે, જેમ કે પાણી છે કે લોખંડ છે કે જે પણ મેટર છે એનાથી ખબર પડે. તો અહીંયા એની વાત કરી છે, પણ અહીંયા ટૂંકમાં કે ગૂંચવણ થઈ છે, ક્લિયર કશું થતું નથી. આગળ વધીએ, અહીંયા કલર મેચ કર્યો છે એટલે પ્રશ્નનો જવાબ છે, જોઈએ શું પ્રશ્ન છે. વોટ મેડ ન્યુક્લિયર હોલોકોસ્ટ,
ન્યુક્લિયર જે હોલોકોસ્ટ છે, હોલોકોસ્ટ એટલે મોટી કતલેઆમ, નુકસાન, જાનમાલનું નુકસાન. તો કહે છે વેન ધીસ એન્ટીમીટર જે છે, એન્ટીમીટર પ્રતિદ્રવ્ય વુડ હેવ કમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ અવર સાઉન્ડ સરાઉન્ડિંગ મેટર, બહારનું જે દ્રવ્ય છે એ આપણા સરાઉન્ડિંગના મેટર સાથે શું થશે, કોન્ટેક્ટમાં થયું, મેડ ન્યુક્લિયર હોલોકોસ્ટ. અને એ કારણે ન્યુક્લિયર જે મોટો તબાહી થઈ, એક પ્રકારે મોટો ધડાકો થયો હશે. સો માય એડવાઇઝ ઇઝ ડિસ્ટ્રોય ઇટ એઝ અર્લી એઝ પોસિબલ, એને આપણે જલ્દીથી જલ્દી એને ડિસ્ટ્રોય કરવું, ખતમ કરી દેવું જોઈએ. વોટ મેડ ન્યુક્લિયર હોલોકોસ્ટ, એનો આન્સર અહીંયા આપણે આપ્યો છે, વેન ધીસ એન્ટીમીટર વુડ હેવ કમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ અવર સરાઉન્ડિંગ મેટર, જ્યારે બહારનું કોઈ દ્રવ્ય આપણા પર્યાવરણમાં એન્ટ્રી કરે છે, એક પ્રકારે આપણે આપણને ઉલ્કાની ખબર છે એ પ્રમાણે એન્ટ્રી કરે છે, તો મોટો ધડાકો થાય છે, ક્યાંક મોટો હોલોકોસ્ટ થાય છે. અહીંયા લખ્યું છે મેડ ન્યુક્લિયર હોલોકોસ્ટ. વોટ મેડ, કોને બનાવ્યો, શું થયું, તો અહીંયા આપણે અંડરલાઇન પણ કરી શકાય. આ રીતે આપણને જવાબ પણ મળે છે કે વેન ધીસ એન્ટીમીટર વુડ હેવ કમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ અવર સરાઉન્ડિંગ મેડ ન્યુક્લિયર હોલોકોસ્ટ. એટલો જવાબ છે પેરેગ્રામ આપ્યો છે. સેક્શનલી ખાસ અહીંયા આપણે એટલા માટે જોવાનું છે કારણ કે એ બી સી અને બાકીના નાના મોટા ટૂંકા પ્રશ્નોના જવાબ તો સરળતાથી ઉપલબ્ધ થાય છે, પણ જ્યારે લોંગ ક્વેશ્ચન્સ જેમ કે અહીંયા ઇમેલ છે અને રિપોર્ટ રાઇટિંગ છે, તો એના પૂરા જવાબો ક્યાંય લગભગ મળતા નથી. તો આપણો એવો પ્રયત્ન છે કે તમને પૂરેપૂરા જવાબ સાથે સમજૂતી મળે. તો જોઈએ કયો પ્રશ્ન છે. આન્સર એની વન ઓફ ધ ફોલોઈંગ, કોઈ એક આપવાના છે, એટલે કે ઓપ્શન છે 5 માર્ક્સનો પ્રશ્ન અને 21 નંબરનો ક્વેશ્ચન. શું કહે છે, સુમિત જોશી ફ્રોમ ગાંધીનગર રાઇટ્સ એન ઇમેલ ટુ કમ્પ્લેન્ટ એટ ધ રેટ amazon.com ફોર રિપ્લેસિંગ હિઝ સ્પોર્ટ્સ શૂઝ. સ્પોર્ટ્સ શૂઝમાં ક્યાંક પ્રોબ્લેમ છે, એને રિપ્લેસ કરવાનું છે. જોઈએ શું થાય છે, કઈ રીતે આપણે ઇમેલ લખીશું. ઇમેલ માટેનો મારો વિડીયો પણ ઉપલબ્ધ છે, તમને ગમે તો એને પણ તમે જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ ઉપલબ્ધ છે. તો જોઈએ ફ્રોમ, અહીંયા આપણે ધ્યાન રાખીશું કે આપણે ફ્રોમ લખીશું ટુ સબ્જેક્ટ ડેટ અને જે એનું સેલ્યુટેશન છે ઉદ્બોધન પણ આપણે લખી શકાય. જ્યારે આપણે ઈમેલ આઈડી બનાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા જ અક્ષર સ્મોલ લેટર હોવા જરૂરી છે, ક્યાંય કેપિટલ અક્ષરનો ઉલ્લેખ કરવાનો નથી, બીજું કે સ્પેસ ક્યાંય છોડવાનો નથી. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો વચ્ચે વચ્ચે ક્યાંક સ્પેસ છોડે છે, જેમ કે સુમિત પછી સ્પેસ જોશી, પણ આપણને ખબર છે ઈમેલ આઈડીમાં ક્યાંય સ્પેસ હોતી નથી, એટલે આપણે આમાં પણ બનાવીએ ત્યારે થોડુંક ધ્યાન રાખીએ કે આપણે સ્પેસ ના છોડીએ, કેપિટલ અક્ષર પણ ના હોય. તો મેં બનાવ્યું છે સુમિત જોશી એટ ધ રેટ yahoo.com અને જે ટુનું તો આપણને આપ્યું છે કમ્પ્લેન્ટ એટ ધ રેટ amazon.com. સુમિત જોશી અથવા જે પણ વ્યક્તિનું નામ આપણને આપ્યું છે બસ એને લખવાનું છે, એટ ધ રેટ કરવાનું છે, અને કોઈ પણ જે છે જેમ કે યાહુ છે કે gmail.com લખવાનું છે. સબ્જેક્ટ આપણો શું છે, તો જોઈએ સબ્જેક્ટ અહીં આપણને આપ્યો છે, શું છે, કમ્પ્લેન્ટ છે, અહીંયા આપણને ખબર છે કમ્પ્લેન્ટ છે અહીંયા લખ્યું છે, અને રિપ્લેસિંગ હિઝ સ્પોર્ટ્સ શૂઝ આપણને ખબર છે કોઈ પ્રોબ્લેમ છે, તો જોઈએ રિપ્લેસમેન્ટ ઓફ સ્પોર્ટ્સ શૂઝ. તારીખ મેં લખી છે, પરીક્ષાની તારીખ લખી છે, તમે જે તે એક્ઝામ ડેટ લખી શકો છો. સેલ્યુટેશન નોર્મલ સરળ છે સર, કારણ કે ઘણીવાર રિસ્પેક્ટેડ સર લખે છે વિદ્યાર્થીઓ, તો પ્રોબ્લેમ એ થાય છે કે રિસ્પેક્ટેડ સરનો સ્પેલિંગમાં લોચા પડે, તો આપણે એ પણ ધ્યાન રાખીશું કે જે આદમી કો વહી ખેલ ખેલના ચાહીએ જો ઉસે અચ્છી તરહ આતા હો. જો રિસ્પેક્ટેડ સરનો સ્પેલિંગ લખવા જઈએ અને રિસ્પેક્ટેડમાં ભૂલ થાય, તો આપણે પછી રિસ્પેક્ટેડને જવા દેવું જોઈએ, સર લખવું જોઈએ, અથવા પ્રેક્ટિસ કરવી જોઈએ કે આપણને રિસ્પેક્ટેડનો સ્પેલિંગ પૂરો અને સાચો આવડે, નહીંતર પછી સર યોગ્ય જ છે. આખો ઈમેલ જોઈએ હવે. ખાસ હવે મોટાભાગે ઈમેલ જે છે એ આવા જ પૂછાય છે, જેમ કે અમેઝોન પરથી કે ફ્લિપકાર્ટ કે શોપક્લૂઝ છે કે બધું ઘણું બધું આવે છે, ઓનલાઈન જે છે alibaba.com છે કે એ બધામાંથી ખરીદી કરી અને પ્રોબ્લેમ ક્રિએટ થાય, આવા ઈમેલ મોટાભાગે પૂછાતા હોય છે. તો મેં એક એક રીતે કહી શકાય ઓલ ઇન વન અથવા ઓલરાઉન્ડર એક ઈમેલ લખ્યો છે, થોડાક નાના મોટા ચેન્જ તમારે કરવાના થશે, એ જો તમે કરશો તો કોઈ પણ ઈમેલને તમે સરળતાથી લખી શકો છો. જોઈએ શું કહે છે, આવા આ વાક્ય રચના જે મેં અહીંયા લખી છે એને તમે નાના મોટા સુધારા કરશો તો લગભગ આવા પ્રકારના તમામ ઈમેલ તમે લખી શકશો. જોઈએ શું છે, તો આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર યુઝિંગ ઓનલાઈન પ્રોડક્ટ્સ, ગમે તે પ્રોડક્ટ્સ હોય, આપણે તો રેગ્યુલર કસ્ટમર છીએ જ ભાઈ. આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર યુઝિંગ ઓનલાઈન પ્રોડક્ટ્સ. I was very much excited, બહુ જ ખુશ હતો, and waiting for the 15th August freedom sale. બરાબર, 15th ઓગસ્ટમાં ફ્રીડમ સેલ આવે એની કે હું તૈયારી રાહ જોઈ રહ્યો હતો. તમે તમારી રીતે દિવાળી છે, દિવાળી ધમાકા બધા ઘણા બધા ધમાકા આવે તો થઈ ગયા છે, પણ 15th ઓગસ્ટ એક સરળ રહેશે, અથવા 26મી જાન્યુઆરી ઇન્ડિપેન્ડન્સ સેલ, આવું તમને જે યાદ રાખે. બરાબર, નોર્મલ છે કે એમાં
તમે નાના મોટામાં ચેન્જ કરી શકો છો જે પણ તમને એ વખતે યોગ્ય લાગે. વેઇટિંગ ફોર ધ 15th ઓગસ્ટ ફ્રીડમ સેલ આઈ ઓર્ડર શૂઝ. શૂઝ આપણે જે ખરીદ્યા છે વર્થ રૂપીઝ 1999. સાયકોલોજીકલ ફિગર છે 2000 બદલે 1999 લખી છે. ઓન ધ સેમ ડે કહે છે ભાઈ મેં 1999ના શૂઝ ખરીદ્યા ઓર્ડર કર્યા સેમ ડે. ઇટ વોઝ ડિલિવર્ડ ઓન 20th ઓગસ્ટ. બરાબર 20મી ઓગસ્ટે આવી ગયા છે. જે પણ વસ્તુ જ્યારે આપણને ઇમેલમાં પૂછે હાલ આપણી પાસે છે શૂઝ સ્પોર્ટ શૂઝ એના બદલે ઘણીવાર શું હોય પાવર બેંક હોય મોબાઈલ હોય iPhone 11 iPhone 12 iPhone 13 Pro જે પણ વસ્તુ હોય આપણે બધું એ દિવસે ફ્રીડમ સેલમાં મંગાવવાનું એનો પ્રાઇઝ આપણને યોગ્ય લાગે એવું લખવાનું એ દિવસે ડિલિવરી થઈ ગઈ એવું લખવાનું એટલે કંઈ બહુ મોટા ચેન્જ કરવાનું થાય નહીં. બટ આઈ ફાઉન્ડ ધ શૂઝ ડેમેજ. બરાબર હવે શૂઝ ડેમેજ છે આપણે પાવર બેંક ડેમેજ થઈ જશે આપણે મોબાઈલ હોય તો મોબાઈલ ડેમેજ કરી દેવાનો જે વસ્તુ દેખાય એ થોડાક ચેન્જ કરવાના તો આપણો જવાબ શું થાય એક ફર્મો તૈયાર થઈ જાય. ધ શૂઝ ડેમેજ છે પાવર બેંક ડેમેજ છે જે વસ્તુ મંગાવી એ બધી ડેમેજ છે ટૂંકમાં એટલે તો જ આપણે કમ્પ્લેન કરી શકીએ. એન અનકમ્ફર્ટેબલ ફોર મી. બરાબર છે શૂઝ છે એટલે આપણે એને અનકમ્ફર્ટેબલ કહી શકીએ. ફોર મી આઈ વોઝ વેરી મચ અનહેપી. હવે ભાઈ હું નાખુશ થઈ ગયો એન્ડ ડિસસેટિસ્ફાઈડ મને અસંતોષ થયો વિથ ધ પ્રોડક્ટ. બરાબર મજા ના આવી ટૂંકમાં. પ્લીઝ કલેક્ટ ધીસ શૂઝ. અહીંયા શૂઝ છે આપણે ધ્યાન રાખવાનું શૂઝ છે એટલે મેં શૂઝ લખ્યા iPhone 11 Pro હોય તો એ લખવાનું એન્ડ પ્રોવાઈડ મી ન્યૂ પેર ઓફ શૂઝ. બરાબર હવે અહીંયા ન્યૂ પેર ઓફ શૂઝ છે કારણ કે શૂઝની વાત છે એઝ સૂન એઝ પોસિબલ જેટલું જલ્દી હોય એટલું જલ્દી મને આ શૂઝ ઓફ પેર મોકલાવો. વિથ રિગાર્ડ્સ કહી શકાય સુમિત જોશી. સાઇન કરવાની છે આપણને ખબર છે. આગળ વધીએ 22 નંબરનો અથવા ઓપ્શન છે એનો છે કે યુ વિઝિટેડ એન ઓલ્ડ એજ હોમ. તમે એક ઘરડા ઘરની મુલાકાત લીધી છે ફ્રોમ યોર સ્કૂલ શાળા તરફથી છે. રાઇટ અ બ્રીફ રિપોર્ટ એક તમારે અહેવાલ લખવાનો છે ઓન ઇટ ટુ પબ્લિશ ઇન યોર સ્કૂલ મેગેઝિન. શાળાના મેગેઝિનમાં પબ્લિશ કરવા માટે તમારે એક રિપોર્ટ લખવાનો છે સંપૂર્ણ. આપણે રિપોર્ટ જોઈએ શું કરવાનું હોય સૌથી પહેલાં આપણે ટાઇટલ મારીશું રિપોર્ટનું જેમ કે વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ. એક માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એક માર્ક્સ આપણને આટલે સુધીનો મળશે. એડ્રેસ પછી તારીખ અને જે તે જગ્યાનું નામ આટલું લખીએ એટલે એનો એક માર્ક્સ છે. ખાસ આપણે ટાઇટલને ધ્યાન રાખીશું વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ. ડિસેમ્બર એક્ઝામ ડેટ મેં મારી છે 29/20/21. વિસ્તામો એ જગ્યાનું નામ મેં લખ્યું છે અને આણંદ મારું સિટી છે તમે તમારી રીતે લખી શકો છો. આગળ વધીએ તો શું કહે છે હવે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ્ડ અ વન ડે વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ. અમારી શાળાએ કહે છે એક દિવસનો ઘરડા ઘરની મુલાકાતનો પ્રોગ્રામ ગોઠવ્યો ભાઈ ઓર્ગેનાઇઝ કર્યો છે એન્ડ ઓલ્ડ એજ હોમ નેમ્ડ એનું નામ આપ્યું છે વિસામો. લાસ્ટ સેટરડે છેલ્લા સેટરડે બરાબર તારીખને તમે વાર બધું ચેન્જ કરી શકો છો પણ મેં લખ્યું છે લાસ્ટ સેટરડે વી ઓલ ગેધર્ડ ઇન સ્કૂલ. અમે બધા શાળામાં ભેગા થયા એકત્ર થયા હતા અર્લી ઇન ધ મોર્નિંગ એટ 7:30. બરાબર છે 7:30 અમે બધા એકઠા થયા. વી હેવ 5 બસીસ રેડી ફોર અસ. બરાબર જેવી જેવી સ્કૂલ અહીંયા આપણે 5 બસો લખી છે નાની સ્કૂલ હોય તો આપણે એ રીતે લખીશું 5 બસ એવરેજ લખી દો તો પણ વાંધો નહીં આવે. વી હેવ 5 બસીસ રેડી ફોર અસ. વી રીચડ ધેર ધેર એટલે ક્યાં વિસામો જે સ્થળ છે ત્યાં પહોંચ્યા. વી રીચડ ધેર એટ અરાઉન્ડ 8:30 કલાકનું ડ્યુરેશન આપણે આપ્યું. દેર વી સો મેની ઓલ્ડ લેડીઝ એન્ડ જેન્ટલમેન. બરાબર આપણે કેટલીક સ્ત્રીઓ અને કેટલાક પુરુષો જોયા ટોકિંગ આ લોકો વાત કરી રહ્યા છે. વેન દે સો અસ જ્યારે એ લોકોએ અમને જોયા દે ચીયર્ડ અફ ખૂબ જ ખુશ થઈ ગયા એન્ડ ગેધર્ડ અરાઉન્ડ અસ અને અમારી ફરતે એકઠા થયા. આઈ પર્સનલી ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. મને કહે છે કશી ખબર પડી નહીં શરૂઆતમાં આ વ્યક્તિને જે પણ વિદ્યાર્થી છે એને આઈડિયા નથી આવતો કે વૃદ્ધાશ્રમ શું છે અને ત્યાં જ્યારે આ ખાસ યાદ રાખશો આપણે જે ટેક્સ બુક છે 12માની એની વાત કરીએ તો એમાં એક પાર્ટ છે નાના અને નાની એડજસ્ટમેન્ટવાળો વૃદ્ધ વ્યક્તિની વાત છે પીડાની વાત કરી છે તો એ રીતે અહીંયા કહી શકાય કે એના રિલેટેડ થોડો પાઠ આપણને આપેલો છે. તો આઈ પર્સનલી ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ મને કંઈ બહુ કંઈ ખબર પડી નહીં. આગળ વધીએ ધેન વી પ્લેડ સમ ગેમ્સ. વૃદ્ધાશ્રમના જે વડીલો છે એમની સાથે આ લોકોએ વિદ્યાર્થીઓએ ગેમ રમી. ટુક લંચ ભોજન કર્યું છે વિથ ધેમ. આઈ આસ્ક વન ઓફ ધેમ અબાઉટ હિઝ હેલ્થ. મેં અમારા એકને એમની તંદુરસ્તી વિશે પૂછ્યું એન્ડ ધ રીઝન વાય હી વોઝ ઇન એન ઇન ઓલ્ડ એજ હોમ શા માટે એ આ ગરડાઘરમાં છે એમના વિશે મેં પૂછપરછ કરી. એટ ધીસ પોઈન્ટ આ સમયે શું થયું હી બીકેમ ઇમોશનલ એન્ડ ટોલ્ડ હિઝ સ્ટોરી. બરાબર આપણે સ્ટોરી નથી લખી
પણ ઇમોશનલ થઈ ગયા અને એમને પોતાની સ્ટોરી કીધી, આપ વીતી કીધી એમ કહી શકાય, એન્ડ ટોલ્ડ હિઝ સ્ટોરી. આઈ કેમ ટુ નો, મને જાણવા મળ્યું ધ મિનિંગ ઓફ ઓલ્ડ એજ હોમ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કેપિટલ લેટર લખ્યા છે. કેપિટલ લેટર શા માટે હોય? કેપિટલ લેટર સેન્ટેન્સમાં એટલા માટે હોય ક્યારેક લેખક એમાં કંઈક ભાર મૂકવાનો પ્રયત્ન કરે. ધોરણ 12ની વાત કરીએ, હાલ તો 11માં નહીં પણ ધોરણ 12માં કેન યુ ઇન્સ્ટોલ લવમાં ઘણા કેપિટલ લેટર પહેલાં યુનિટમાં છે, અથવા જ્યાં પણ આપણને આવા કેપિટલ લેટર દેખાય છે તો એનો મતલબ છે કે કવિ, લેખક કે વ્યક્તિએ એ શબ્દ પર ભાર મૂકવાનો પ્રયત્ન કર્યો છે અથવા એને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હાલ તો હાઇલાઇટ કરવાના ઘણા બધા ઓપ્શન છે, પણ જે તે જમાનામાં આટલા બધા હાઇલાઇટના ઓપ્શન નહોતા તો એના માટે કેપિટલ રાઇટિંગ થતું હતું. તો આઈ કેમ ટુ નો ધ મિનિંગ ઓફ ઓલ્ડ એજ હોમ અન્ટિલ ટુડે, કે છે આજ સુધી મને ખબર નહોતી પડતી, કે છે અન્ટિલ ટુડે આઈ વોઝ નોટ અવેર, મને કોઈ ખબર નહોતી ઓફ ધ નીડ ઓફ લવ એન્ડ કેર ઓફ ઓલ્ડ પીપલ. ઘણા માણસોને પણ પ્રેમની જરૂર હોય છે, કાળજીની જરૂર હોય છે, એની મને ખબર હતી નહીં, કહે છે અવેર નહોતો. બરાબર, ટૂંકમાં હવે ખબર પડી. પેલા બેને ભાઈએ જે સ્ટોરી કીધી, વડીલે વૃદ્ધ જે છે એમણે સ્ટોરી કીધી, પોતાની લાઈફની વાત કરી, એટલે હવે જે સ્ટુડન્ટ છે એને ખબર પડી કે ભાઈ ગરડાઓને પણ પ્રેમની અને કાળજીની જરૂર હોય છે, હોમફની જરૂર હોય છે. વી ડિપાર્ટેડ એટ 5 PM, સાંજે 5 વાગે નીકળ્યા, કહે છે અમે છૂટા પડ્યા, ડિપાર્ટ થયા. ઓલમોસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થી એન્ડ ટીચર્સ વેર મૂવડ બાય ધ સીન્સ, બધાને લાગી આવ્યું છે કે જે દ્રશ્યો સર્જાયા. બરાબર, એક સવારે લગભગ 8:30-5 વાગ્યાનો એક એવો સમય પસાર થઈ ગયો જેમાં વિદ્યાર્થીઓએ વડીલો સાથે વાતચીત કરી, એમની આપવીતી સાંભળી, એમની પીડા સાંભળી અને પછી એ ઇમોશનલ દ્રશ્યો થઈ ગયા. તો મૂવડ બાય ધ સીન્સ એન્ડ ધ સ્ટોરીઝ, અને જે એમની કથા કીધી, એટલે કે એમને આજે જીવનના પ્રસંગો એમણે કીધા, તે ટોલ્ડ, ટૂંકમાં આના કારણે વિદ્યાર્થીઓ એમને ઇમોશનલ એમને આઈડિયા આવી ગયો છે. વી ઓલ ડિપાર્ટેડ વિથ હેવી હાર્ટ્સ, અને અમે બધા ભારે હૃદય ટૂંકમાં ત્યાંથી છૂટા પડ્યા. એન્ડ રીચડ એટ સ્કૂલ 6 PM, 6 વાગે સાંજે 6:30 પાછા આવ્યા. ઇટ વોઝ એન ઇમોશનલ એન્ડ આઈ ઓપનિંગ વિઝિટ ફોર ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ, અને દરેક વિદ્યાર્થી માટે આ કેવો છે, ઇમોશનલ અને આંખો ખોલી દે એવો એવી મુલાકાત છે. ઓલ્ડ એજ હોમની મુલાકાત શા માટે હોય મોટાભાગે? કારણ કે બાળકોને પણ ખબર પડે કે વૃદ્ધોનું પણ જીવનમાં મહત્ત્વ છે. ઉંમર થઈ જાય છતાં એમને પ્રેમની જરૂર હોય છે, એમને હોમફની જરૂર હોય છે, અને કોઈ પણ વડીલને વૃદ્ધાશ્રમમાં ના જવું પડે એટલે શાળા કક્ષાએથી ક્યારેક ક્યારેક આવી મુલાકાતો ગોઠવાતી હોય છે. આપણે પણ ક્યારેક વૃદ્ધાશ્રમની મુલાકાત બિલકુલ લેવી જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક ત્યારે જ કરશો જો તમને ગમે, શેર ક્યારે કરશો કે તમને એવું લાગે છે કે આ વિડીયોમાં જે પણ ટીચિંગ છે એ અન્યને લાભ થઈ શકે છે. બરાબર છે, લાઇક ક્યારે કરવાનું આપણને ગમે કોઈ કહેતો નહીં, શેર ક્યારે કરીશું તમને એવું લાગે છે કે આમાં વિડીયોમાં જે પણ સમજૂતી આપી છે એ ટીચિંગની દ્રષ્ટિએ યોગ્ય છે અથવા બીજા વિદ્યાર્થીઓને આમાંથી લાભ મળશે. બિનજરૂરી આપણે શેર કરવાની કોઈ વાત નથી કરતા, ફક્ત એવા જ વિડીયો શેર કરવા જોઈએ મારા મતે જેથી કોઈને નુકસાન ન જાય. ઘણીવાર એવા વિડીયો આપણે શેર કરીએ છીએ કે જેના કારણે સામેવાળા વિદ્યાર્થીનો સમય બરબાદ થાય અથવા એને ખોટી માહિતી મળે અથવા વ્યવસ્થિત ટીચિંગ ના કરે, એનો ટાઈમ બગડે, તો આપણે એ પણ ધ્યાન રાખીએ. એટલે મારા મતે તમે શેર ત્યારે કરશો જો તમને ગમે, સબસ્ક્રાઈબ તમે ક્યારે કરશો, તમને એવું લાગે છે કે આ ચેનલ પર વિડીયો સારા મળે છે, ક્વોલિટી વિડીયો છે, તો તમે મારી ચેનલને ભવિષ્યના નોટિફિકેશન માટે તમારા અભ્યાસને વધુ વેગવંત બનાવવા માટે સબસ્ક્રાઈબ કરશો જેથી તમને નવા નોટિફિકેશન પણ મળે. અને મારી ચેનલનું જે નામ છે એ છે જ્ઞાન જ્યોત. જ્ઞાનરૂપી જે જ્યોત આપણે પ્રજ્વલિત કરી છે, દીપ સે દીપ ચલે, એક દીવો સળગાયો હોય તો લાખો કરોડો દીવાને સળગાવી શકે છે. એટલે મારી આ ચેનલ જ્ઞાન જ્યોત પર એકથી એક, અને અહીંયા તમને ખબર પડે છે એ પ્રમાણે ફક્ત આપણે જે તે વસ્તુને સોલ્યુશન, એટલે કે જે પ્રશ્ન છે એનો સોલ્યુશન નથી કરતા, આપણે એક ઓવરઓલ જેને કહેવાય કે સંપૂર્ણ અભ્યાસ કરાવી રહ્યા છે, તમામ પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા છે જેથી તમને આગળની એક્ઝામમાં પણ લાભ થશે. અને સોલ્યુશન પણ એ પ્રકારે છે કે તમને બીજા પ્રશ્નો પણ એમાંથી પૂછાય, જેમ કે આપણે પેરેગ્રાફની વાત કરીએ છીએ તો જે પ્રશ્ન છે ફક્ત એનો જવાબ નથી આપતા, આપણે પ્રશ્ન સિવાયના પણ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ જેથી ભવિષ્યમાં એ જ પેરેગ્રાફમાંથી બીજો પ્રશ્ન પણ પૂછાય તો પણ તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. આવું બધું કરતાં કરતાં જો તમને મજા આવે તો ફરી એકવાર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. ખાસ ટાઈમ મળે એમ હું વિડીયો અપલોડ કરતો રહીશ, પણ છતાંય તમને એવું લાગે કે કોઈ એક જગ્યાએ ભૂલ છે તો કોમેન્ટ કરશો, કારણ કે ભૂલ માણસ માત્ર ભૂલને પાત્ર, ઇંગ્લિશમાં કહેવાય છે ટુ એર ઇઝ હ્યુમન એન્ડ ફોર ગેવ ઇઝ ડિવાઇન. એલેક્ઝાન્ડર પોપની રેપ ઓફ ધ લોકની આ કવિતાની પંક્તિ છે, ટુ એર ઇઝ હ્યુમન એન્ડ ટુ ફોર ગેવ ઇઝ
डिवाइन માણસ માત્ર ભૂલને પાત્ર છે એટલે ભૂલો થશે ચોક્કસ મારી ભૂલ હશે તો હું એને સ્વીકાર કરીશ મને કોમેન્ટમાં મોકલશો અને તમને એવું લાગે કે આ ટોપિક પર આપણે વિડીયોની જરૂર છે તો હું એ પણ ટ્રાય કરીશ બનાવવાનો ટ્રાય કરીશ ચોક્કસ તમને લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ વર્ક હાર્ડ ફોર અ બેટર ફ્યુચર થેન્ક યુ